નીડર પ્રજાકીય વિધોત્તેજક સમિતિ દ્વારા જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. ઈડર નગરમાં સેક્શનના આધારસ્તંભ સમાજશ્રી ઈડર વિધોત્તેજક સમિતિ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ સરપ્રતાપ હાઈસ્કૂલ સીટ સીકે સરસ્વતી મંદિર તથા ટીએમ શાહ મહિલા આર્ટસ કોલેજ ઈડર દ્વારા તારીખ 10/4/2020 થી તારીખ 30/4/2020 સુધી ઈડર શહેરમાં કોરોના મહામારીને ડામવા ખડી પગે જાહેર રસ્તાઓ પરના પોલીસ પોઈન્ટ અને સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા પોલીસ મિત્રો, હોમગાર્ડ જવાનો, નિવૃત્તિ આર્મી જવાનો, જીઆરડી સ્વયંસેવક, પોલીસ મિત્ર, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, પોલીસ સ્ટેશન તથા બેંક કર્મચારીઓને રોજેરોજ સાસનું વિતરણ કરવામાં આવે છે, જેમાં ફરજ પરના કર્મચારીઓને ધૂમધકતા તડકામાં રોજેરોજ ઠંડી સાસ પીવડાવી લોકસેવા કરતી ઈડર પ્રજાકીય વિધોત્તેજક સમિતિ દ્વારા ઈડરનગરના ગરીબ પરિવારોની ચિંતા કરી જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને અંદાજે 65 અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી જેટી ચૌહાણ, મંત્રી શ્રી દુષ્યંતભાઈ પંડ્યા, એમઆર પટેલ, ઉપપ્રમુખ શ્રી પીસી પટેલ, ડૉક્ટર હરીશ ગુર્જર, ડીકે પટેલ, કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ અમીન, સહકોદાક્ષક શ્રી એનકે પટેલ તથા પૂર્વ પ્રમુખ જે શ્રી શાહ તેમજ મેનેજિંગ કમિટીના તમામ સભ્યશ્રીઓ, ત્રણેય સંસ્થાના આચાર્ય શ્રી પિયુષભાઈ દવે, ડૉક્ટર જે એસ કુંપાવત, ડૉક્ટર કે એસ ત્રિવેદી તથા સારા તેમજ કોલેજ પરિવાર તરફથી પૂરતો સહયોગ આપવામાં આવેલ ઈડરમાં સરપ્રતાપ હાઈસ્કૂલ જેવી સંસ્થા કે જે 125 વર્ષ કરતાં પણ વધુ સમયથી ઈડર તાલુકાના લોકોને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરી રહેલ છે અને અત્યારે જ્યારે દેશ કોરોના જેવી મહામારીમાં આ વિકટ સમયમાં પસાર થઈ રહેલ છે તેવા સમયે સંસ્થાઓનું આ કાર્ય લોકો માટે પ્રેરણાદાયક બની રહેશે. રાજેશ ચાવડા, જેડેશ ટીવી, ઈડર.